સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પશુઓમાં લંપી વાયરસ ફેલાયો છે, સાથે જ અનેક પશુઓના મોત પણ થયા છે, જેના કારણે પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે બોટાદ શહેર અને ગઢડા તાલુકામાં 30 જેટલા પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાયા છે, પરંતુ બોટાદના પશુપાલન વિભાગ પાસે લંપી વાયરસની વેક્સિન ઉપલબ્ધ ન હોવાના કારણે પશુપાલકોને ખાનગી ડોક્ટર પાસે મોંઘી ફી આપી સારવાર કરાવી પડી રહી છે. ત્યારે મધુસૂદન ડેરી દ્વારા લંપી વાયરસની વેક્સિનની ડાયરેક્ટ ખરીદી કરી ડેરીના ડોક્ટરની અલગ ટીમ બનાવી પશુપાલકોને અપાઈ રહી છે. અત્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જે આ લંપી વાયરસ જે આવી રહ્યો છે તેમાં દરેક પશુઓને હાલાકી બહુ પડી રહી છે, અને એની માટે અત્યારે સરકાર પાસે કોઈ પણ પ્રકારની રસી છે નહીં. એ માટે અત્યારે અમારા જે બોટાદ જિલ્લા દૂધ સંઘમાં જે આ રસી આવી રહી છે તેની થકી અમારા આખા ગુજરાતમાં આખા જિલ્લામાં અમારા ગામમાં દરેક ઘીરે ઘીરે જઈ અને અમે આ રસીનો ડોઝ અપાવેલ છે. બહુ સારી વાત છે કે આ જિલ્લા દૂધ સંઘે આ રસીનો ડોઝ અમને અમારા ઘર સુધી પહોંચાડ્યો છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે લંપી નામનો વાયરસ પશુની અંદર જોવા મળ્યો છે અને ખાસ કરીને બોટાદ જિલ્લામાં પણ અમુક કેસો જોવા મળ્યા છે, ત્યારે મધુસૂદન ડેરી દ્વારા અમે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને આ રસીની ઉપલબ્ધિ કરી અને દરેક ગામની અંદર અમારા ડોક્ટરો ઘરે ઘરે જઈ અને પશુપાલકોને મફતમાં ફ્રીમાં રસી મૂકી અને જબરજસ્ત કામગીરી કરી રહ્યા છે, અને આ રોગને હંમેશા કંટ્રોલ કરવા માટે આ રસીનો જ ઉપાય છે. એટલે દરેક જગ્યાએ આ રસીકરણ થાય એની માટેની અમારે દૂધ સંઘ દ્વારા ડોક્ટરની ટીમ સક્રિય રીતે જિલ્લામાં કામ કરી રહી છે.